હું નદીન શેખ એએનટીવીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના સમાચાર. ભાદરવાના માથું ફાડી નાખે તેવા આકરા તાપના અનુભવ કર્યા બાદ કાલથી અને આજે સવારથી પડેલા સમયસરના વરસાદે વસાહતીઓને ખૂબ જ રાહત આપી હતી. ભારે પવન સાથે પડેલા વરસાદથી શહેરના ધરતીને પુનઃ ભીંજાઈ હતી. વરસાદે હજુ વિદાય લીધી નથી તેનો પુરાવો બે દિવસમાં જ મળી આવ્યો છે. આખો દિવસ ભારે ગરમી અને તડકો પડ્યા બાદ સાંજે જોરદાર પવન સાથે આકાશમાં કાળા વાદળો ઘેરાઈ આવ્યા હતા. અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ પવનની સાથે ધૂળની ડમરે ઉડવા માંડી હતી અને શહેરમાં ધૂમધાર વરસાદ શરૂ થઈ ગયો હતો. વળી છેલ્લા ઘણા દિવસથી ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી જતાં વસાહતીઓ પણ ગરમીથી કંટાળી ગયા હતા. આટલા બધા દિવસના આકરા તાપ પડ્યા બાદ મોડી સાંજે અને આજે વહેલા સવારથી જ વરસાદમાં વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ હતી. ગરમી અને ભારે વરસાદના ઉકળાટથી ગાંધીનગર વાસીઓને પણ રાહત મળી હતી. સમય છે એક નાનકડા વિરામ. વિરામ બાદ ફરી મળીએ. Who says there's only one India in the world? There is one more India when you see it from a window duster. The impatient, unrestrained, unstoppable, unflappable kind of India. Oh yes, there is one more India. And it's busy changing the world. We at Renault have seen the new unstoppable India. And we've made a new car for it. The big, beautiful, and efficient Renault Duster made for the unstoppable India. વિદ્યાર્થીઓને ટિકિટ ભાડામાં 80% રાહત આપતી રાજ્ય સરકારની એસટી નિગમે અમદાવાદ ગાંધીનગર વચ્ચે વિકાસના રૂટ નામે નવી સફેદ બસો શરૂ કરી છે. પરંતુ તેમાં વિદ્યાર્થીઓને મુસાફરી કરી દેવામાં નહીં આવતા અપડાઉનના હજારો વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીમાં મુકાયા છે. નવી બસના ભાડામાં ₹2 વધારો કરવામાં હોવાથી કન્સેશન પાસ આ બસમાં નહીં ચાલે તેવું કંડક્ટર દ્વારા સાંભળવાથી વિદ્યાર્થીઓ બસમાં ઉતારી મૂકવામાં આવી રહ્યા છે. ટ્વિન સિટી વચ્ચે મુકાયેલી 124 રૂટ પૈકી 35 બસો વિકાસ રૂટની નવી સફેદ કલરની મુકાઈ છે. તેમાં મોટાભાગની સરકારી કર્મચારીઓ માટે પોઈન્ટની બસ આ બસના કનેક્શન ધરાવતી વિદ્યાર્થીને કંડક્ટર દ્વારા ઉતારી મૂકવામાં આવી રહ્યા હોવાથી વ્યાપક ફરિયાદો વિદ્યાર્થી અમલમાં ઓટી છે. અગાઉ આશ્રમ લખેલી બસોમાં કન્સેશન પાસ ચાલતો હતો. તે બસો ખેંચીને વિકાસ રૂટ તરીકે નવી બસો પણ મુકાઈ તેમાં વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવતો નથી. અમદાવાદ ગાંધીનગર વચ્ચે દોડતી અન્ય બસો કરતાં વિકાસ રૂટની નવી સફેદ બસોનું ભાડું ₹2 વધારે છે, જેના કારણે વિદ્યાર્થીઓને કન્સેશનનો પાસ લાભ અપાતો નથી. પાછી ખેંચી લેવાયેલી બસોમાં કન્સેશનનો પાસ માન્ય હતો તે પછી વિકાસ રૂટની બસમાં પાસ કેમ ન ચાલે તેવું પૂછવા ગાંધીનગર ડેપો મેનેજર યોગેશ પટેલે કહ્યું કે ઉચ્ચ કક્ષાના રજૂઆત કરાતા વિચારણા ચાલી રહી છે. કન્સેશન પાસ કરાવનાર વિદ્યાર્થી હવે વિકાસ રૂટમાં મુસાફરી કરવા ન દેવાય તો તે શું યોગ્ય છે તેવા પ્રશ્ન અને એસટી નિગમના ડિરેક્ટર ભગવાનદાસ પંચાલે પૂછતા તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ થતો આ પ્રકારનો અન્યાય ચલાવી ન લેવાય. આગામી 2 દિવસમાં વિદ્યાર્થીઓને પ્રશ્ન ઉકેલાઈ જશે. તેમને વિકાસના રૂટના બસમાં મુસાફરીનો લાભ મળે તેવા પરિપત્ર કરવા ઉચ્ચ કક્ષાની રજૂઆત કરાશે. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું. એનટીવી ન્યૂઝ, અવર સિટી, અવર ન્યૂઝ.